નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ખેલ મહાકુંભ 2022 અન્વયે ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે ખેલ મહાકુંભ 2022 અન્વયે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તો આ ઓનલાઈન રજિસ્ટ્રેશન જાતે કેવી રીતે કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ખેલ મહાકુંભ 2022 અન્વયે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં છું અને ત્યાર પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ શું વિગતો દાખલ કરવાની આવે છે તેની માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે સૌપ્રથમ તમારા બ્રાઉઝરમાં khelmahakumbh.gujarat.gov.in લખી અને આ પ્રમાણેનું પેજ ખોલી લેવાનું રહેશે, અથવા તો હું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપી દઈશ, તો ત્યાંથી ક્લિક કરીને પણ તમે આ વેબસાઇટ પર આવી શકશો. તો મિત્રો, આ વેબસાઇટ પર આવી ગયા પછી તમારે અહીંયા ખેલ મહાકુંભ login/રજિસ્ટ્રેશનનો એક ઓપ્શન જોવા મળે છે, અથવા તો અહીંયા તમને ખેલ મહાકુંભ ક્વિક લિંક્સનો ઓપ્શન પણ જોવા મળે છે. તો આ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ ક્લિક કરી શકાય છે. તો તમને બંને જગ્યાએથી બતાવું કે અહીંયા ક્લિક કરશો તો આ પ્રમાણેની સ્ક્રીન આવશે, જેમાં શાળા કોલેજ રજિસ્ટ્રેશન, શાળા કોલેજ લોગિન, ટીમ રજિસ્ટ્રેશન, વ્યક્તિગત રજિસ્ટ્રેશન, DSO, સિનિયર કોચ લોગિન, ખેલ મહાકુંભ ID થી રસીદ જનરેટ કરો, આટલા અલગ અલગ ઓપ્શન જોવા મળશે. અને આ જ પ્રમાણે તમે અહીંયા ખેલ મહાકુંભ લોગિન અને રજિસ્ટ્રેશનનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરશો તો પણ તમને લોગિન, શાળા કોલેજ રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ, ટીમ રજિસ્ટ્રેશન, વ્યક્તિગત રજિસ્ટ્રેશન, DSO, સિનિયર કોચ લોગિન અને ખેલ મહાકુંભ ID થી રસીદ જનરેટ કરો એવા અલગ અલગ ઓપ્શન જોવા મળી જશે, જેમાંથી આપણે આપણી જાતે જ વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા વ્યક્તિગત રજિસ્ટ્રેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો જેવા આપણે વ્યક્તિગત રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશું એટલે પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન તમારી સામે જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો ખેલ મહાકુંભ વ્યક્તિગત રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ. તો મિત્રો, ફોર્મમાં સૌપ્રથમ અહીંયા નીચે રજિસ્ટ્રેશન માટેની સૂચનાઓ જોવા મળે છે, જેમાં ક્રમ નંબર 1 છે કે under 11, under 14 અને under 17 સ્પર્ધાઓ માટે શાળા મારફત રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ત્યારબાદ ક્રમ નંબર 2 છે કે ઓપન એજ ગ્રુપ, એટલે કે 1/1/1977 લઈ અને 31/12/2011 દરમિયાન જન્મેલા હોય તેઓએ ઓપન એજ ગ્રુપ પસંદ કરવાનું રહેશે. તો હવે આપણે તેને જે સ્ટેપ બાય સ્ટેપ શું શું વિગતો છે તેની વિગતો જોતા જઈએ. તો આ વિગતોમાં સૌપ્રથમ ખેલાડીની વિગતનો આખો એક પોર્શન છે, તમે અહીંયા જોઈ શકો છો ખેલાડીની વિગતનો પોર્શન. તો અહીંયા પણ તમે એક નોંધ જોઈ શકો છો કે સ્ટારની ચિહ્નવાળા જે ફિલ્ડ છે તે ફરજિયાત ભરવાના રહેશે, એટલે જે જગ્યાએ લાલ ફૂદડીનું નિશાન છે તે વિગતો ભરવી ફરજિયાત છે. તો સૌપ્રથમ અહીંયા જે પ્રથમ નામ, તો અહીંયા આપણે ખેલાડીનું નામ દાખલ કરવાનું રહેશે, ત્યાર પછી તેના પિતાનું નામ દાખલ કરવાનું છે અને ત્યાર પછી ખેલાડીની અટક એટલે કે સરનેમ દાખલ કરવાની રહેશે. ત્યાર પછી અહીંયા વય જૂથ સિલેક્ટ કરવાનું રહેશે. તો વય જૂથમાં મિત્રો આપણે અહીંયા ક્લિક કરી અને જોઈ લઈએ તો ઓપન એજ ગ્રુપ જ આપણને જોવા મળશે, કેમ કે under 11, under 14 અને under 17 માટે જે સ્કૂલ મારફત રજિસ્ટ્રેશન કરાવવાનું હોય અહીંયા આપણને તે ઓપ્શન જોવા મળશે નહીં. તો અહીંયા આપણે ઓપન એજ ગ્રુપ પસંદ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે જાતિ પસંદ કરો. તો અહીંયાથી પુરુષ કે સ્ત્રી જે લાગુ પડતું હોય તેની સામેના જે બોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે. ત્યાર પછી છે જન્મ તારીખ. તો અહીંયા જે તે ખેલાડીની જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. ત્યાર પછી છે રમતનું નામ. તો અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે રમતનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી અને જોઈએ કે કઈ કઈ રમતો. અહીંયા હું ઉદાહરણ તરીકે પુરુષ સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી આપણે અહીંયા રમતના નામ જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણેની રમતમાં આપણે રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ. તો કોઈ પણ રમત પસંદ કરશો એટલે અહીંયા પેટા રમતનું નામ પસંદ કરવાનું કહેવામાં આવશે. તો અહીંયાથી તમે જોઈ શકો છો દરેક રમતમાં તમે જે પેટા રમતનું નામ છે તે પસંદ કરવાનું રહેશે.
તમે જે રમતનું નામ પસંદ કરશો તે અન્વયની જે પેટા રમત હશે તે અહીંયા તમને જોવા મળશે. તો અહીંયાથી તમારે પેટા રમતનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે મોબાઈલ નંબર. તો આ બોક્સમાં જે ખેલાડી હોય તેઓનો મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી ખેલાડીનું વજન કિલોગ્રામમાં દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી ખેલાડીની ઊંચાઈ સેન્ટીમીટરમાં અહીંયા દાખલ કરવાની રહેશે અને ખેલાડીનું આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે, તાલુકો કે ઝોનનું નામ સિલેક્ટ કરવાનું છે, ગામ કે વોર્ડનું નામ પસંદ કરી લેવાનું છે અને ત્યાર પછી ખેલાડીનું ઈમેલ એડ્રેસ દાખલ કરવું ફરજિયાત છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લાલ ફૂદડીનું નિશાન છે, તો આ વિગતો દાખલ કરવી ફરજિયાત છે. તો આ પ્રમાણે ખેલાડીની વિગતો દાખલ કરવાની આવે છે. ત્યાર પછીના આગળના ઓપ્શન આપણે જોઈ લઈએ. ત્યારબાદનો જે પોર્શન છે તે વાલીની વિગતનો પોર્શન છે, જેમાં પ્રથમ નામ અને અટક લખવાની રહેશે અને ત્યાર પછી વાલીનો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. તો વાલીની વિગતો દાખલ કરવી એ ઓપ્શનલ છે. તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કોઈ પણ પ્રકારનું લાલ ફૂદડીનું નિશાન નથી, એટલે આ વિગતો દાખલ કરવી એ ઓપ્શનલ છે. ત્યાર પછી બેંકની વિગતો છે, તો બેંકની વિગતો પણ ઓપ્શનલ છે. તો બેંકની વિગતમાં જોઈએ તો સૌપ્રથમ બેંકનું નામ, ત્યાર પછી શાખાનું નામ, ત્યાર પછી બેંક ખાતા ધારકનું નામ અને ખાતા નંબર દાખલ કરવાના રહેશે અને ત્યારબાદ નીચે અહીંયા IFSC કોડ દાખલ કરી દેવાનો રહેશે. તો આ પ્રમાણે બેંકની વિગતો દાખલ કરી લીધા પછી છેલ્લે આપણે અન્ય વિગતોનો એક ટેબ આપણને જોવા મળે છે. તો આ પોર્શનમાં આપણે અન્ય વિગતો દાખલ કરવાની છે, જેમાં કોચનું નામ દાખલ કરવાનું આવે છે, ત્યાર પછી કોચનો મોબાઈલ નંબર અને કોચના ઘરનું સરનામું. તો આટલી વિગતો અન્ય વિગતોમાં દાખલ કરવાની આવે છે. ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળી રહ્યો છે તેની પહેલાં રહેલા આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે અને ત્યાર પછી અહીંયા હું સ્વીકાર કરું છું તેમાં ચેકમાર્ક કરી લેવાનું છે અને ત્યારબાદ અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આ પ્રમાણે મિત્રો આટલી વિગતો દાખલ કરી અને તમે તમારી જાતે જ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં ખેલ મહાકુંભ 2022 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ ઉપરાંત મિત્રો અહીંયા આપણને નોંધ લખાયેલી જોવા મળશે કે પ્લેયરના લોગિન આઈડી અને પાસવર્ડની માહિતી તેમના જે ઉપર આપેલા ઈમેલમાં પ્રાપ્ત થઈ જશે. તો મિત્રો તમે અહીંયા જે કંઈ ઈમેલ એડ્રેસ આપેલું હશે તે ઈમેલ એડ્રેસ ઉપર તમારું જે લોગિન આઈડી અને પાસવર્ડ હશે તે સેન્ડ કરી દેવામાં આવશે અને ત્યાર પછી તમારા તે લોગિન આઈડી અને પાસવર્ડ વડે જ જે આ ખેલ મહાકુંભનું પોર્ટલ છે તેમાં તમે લોગિન થઈ અને તમારી વિગતો જોઈ શકશો. તો મિત્રો આ પ્રમાણે જે ખેલ મહાકુંભ 2022 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાય છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.